ના ગોયા ગામ પાસે કથિત રાજકીય નેતાની કાર અડફેટે એકનું મોત. ગાડી ઉપરથી વિધાનસભાનું સ્ટીકર ગાયબ થઈ ગયું. પાર્ટીના ગોયા ગામે વિધાનસભાનું સ્ટીકર મારેલી કંપાસ જીપના ચાલકે મોટરસાયકલ સવાર દંપતીને અડફેટમાં લેતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા મહિલાને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિગતો મુજબ પારડી તાલુકાના સમરપાડા ભજન ફળિયામાં રહેતા ભગુભાઈ જમસુભાઈ પટેલ અને નૈનાબેન ઈશ્વરભાઈ પટેલ મંગળવારે હીરો હોન્ડા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ગોયા ગામે જલારામ મંદિર સામેના રોડ ઉપર બેફામ ગતિથી ધસી આવેલ વિધાનસભાના સ્ટીકર લગાવેલ જીપ કંપાસ કાર ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા ભગુભાઈ નીચે ફંગોળાતા તેઓ ઉપરથી જીપનું ટાયર ફરી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા નૈનાબેનને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ બાદ ગાડીના રાજકીય નેતા ઉપર લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે બનાવ બાદ ગાડી ઉપરથી અચાનક સ્પીકર પણ ગાયબ થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે, જેથી ખરેખર આ ગાડી રાજકીય નેતાની છે કે નકલી નેતાની છે તે અંગે તપાસ ચાલુ છે. હાલમાં તો આ ગાડી બાપીના એક વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે. સત્યડે.com પારડી. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.